વિદ્યા મંદિર દ્વારા ચાલતા વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 5માં ગણિતમાં આકારો વિશે જોઈએ, બરાબર છે? તમે એને 80-90 ડિગ્રીએ, 180 ડિગ્રીએ કે 360 ડિગ્રીએ કે 270 ડિગ્રીએ ફેરવતા એનો આકાર એની પછીનો કયો આવશે એ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. એમાં આપણે વધારે આગળ વધી એની પહેલાં તમારી જે ગણિતની ચોપડી છે સાથે રાખો અને ગ્રેપબુક રાખો, જેના કારણે આકારો વિશે આપણે જોઈ શકીએ. આભાર મિત્રો. પ્રશ્ન નંબર 3 શું કહે છે? નીચે લાલ લીટીની ડાબી બાજુ કેટલીક પેટર્ન આપેલી છે. દરેક પેટર્ન માટેનો નિયમ લખો. આ નિયમનો ઉપયોગ કરી અને લાલ લીટીની જમણી બાજુએ આપેલ પેટર્નમાંથી હવે પછી શું આવશે તે નક્કી કરો, બરાબર છે? એટલે કે અહીંયા એક નિયમ લખવાનો છે અને અહીં એક નિયમ લખવાનો છે તમારે, જે આપણે ગયા અમુક વખતે જોયા હતા. અને અહીંયા શું કરવાનું છે એની પછીની આકૃતિ કઈ આવશે એ તમારે કહેવાનું છે. તો આમાં કેટલા અંશે ફરે છે? તો કે અહીંયા 45 અંશે, એટલે કે 1 ના છેદમાં તમે કરીએ તો કે 1 ના છેદમાં 8 જેટલું ફરે છે. એટલે કે હું એમ કહું કે આકૃતિ આવી રીતે હોય તો કે અહીંયા હું કરું છું, બરાબર છે? એટલે કે 45 અંશ જેટલું ફરે છે. તો કે પહેલાં અહીં આ બાજુ ફરી, પછી અહીંયા આવી, બરાબર છે? પછી તો કે હવે કઈ બાજુ આવશે? તો આ બાજુ આવશે. એનો મતલબ શું થયો કે આકૃતિ આવડી આવશે, બરાબર છે? એટલે કે 45 અંશે ફરે છે, બરાબર છે મિત્રો? હવે આકૃતિ નંબર આપણે આગળ વધીએ તો કે આવડી આકૃતિ. પેલા કેસરી ક્યાં છે? તો કે કેસરી આ રહ્યું, બરાબર છે? પછી તો કે 90 સીધું કેસરી અહીંયા હોય, બરાબર છે? તો સીધું અહીંયા આવી જાય છે. એનો મતલબ શું થયો કે સીધું 180 અંશ ફરે છે. તો કે કેસરી અહીંયા હશે, તો કે અહીંયા આવી ગયું. હવે કેસરી ક્યાં હશે? તો કે અહીંયા આવશે, એટલે કે આ બાજુ હશે. એટલે કે દર વખતે 1 અંશ ફરે છે. એટલે કે આકૃતિ કઈ આવશે? કે આવડિયા આવશે, બરાબર છે? અને કેટલા અંશ ફરે છે? તો આકૃતિ 1 ના છેદમાં 2 જેટલી ફરે છે. અને તમે એમ પણ કહી શકો કે 1 ના છેદમાં 4, એટલે કે 360 ભાગ્યા 4, એટલે કે 90 ડિગ્રી જેટલી પણ ફરે છે તેમ કહી શકાય. કેમ કે અહીંયા 90 અંશ તમે લઈ લો, બરાબર છે? તો કે પહેલાં વચ્ચે હતી, પછી ક્યાં આવી ગઈ? તો કે અહીંયા આવી ગઈ. પછી ક્યાં આવે છે? તો કે નીચે આવે છે. પછી ક્યાં આવે છે? તો કે અહીંયા આવે છે. પછી ક્યાં આવે છે? તો કે અહીંયા આવે છે. એટલે કે 90 અંશ જેટલી ફરે છે. તો પછીની આકૃતિ કઈ હશે? આવડિયા હશે. હવે આગળ વધીએ તો કે આકૃતિ હવે આ સી નંબરની આકૃતિ ઉપર આપણે આવીએ છીએ. સી નંબરની આકૃતિ શું કહે છે? કે પહેલાં સીધી હતી, તો કે હવે 90 અંશ પાછા ફર્યા છે, એટલે કે 1 ના છેદમાં 2 જેટલી, અથવા તો 1 ના છેદમાં 4. તમે બંને લખી શકો છો. જો તમે 180 લ્યો તો 1 ના છેદમાં 2 અને 360 લ્યો તો 1 ના છેદમાં 4 જેટલી ફરે છે એમ કહેવાય. એટલે કે પહેલી આકૃતિ જો આમ મથોડું અહીંયા છે તો આ ક્યાં આવી ગયું? તો કે નીચે આવી ગયું, બરાબર છે? નીચે આવી ગયું. પછી કઈ બાજુ? આ બાજુ આવી ગયું. હવે કઈ બાજુ આવશે? તો કે ઉપરની બાજુમાં આવશે, એટલે કે આકૃતિ આવડી આવશે, બરાબર છે? એટલે કે 1 ના છેદમાં 2 જેટલી આકૃતિ ફરે છે. હવે આ લાલ છે એની ઉપર ફોકસ કરીએ, બરાબર છે? તો કે 270 અંશ ફરે છે. હવે સીધો અહીંયા આવ્યું, પછી અહીંયા આવ્યું, પછી અહીંયા આવ્યું. હવે 270 અંશ ધારો કે અહીંયા છે, તો કે 1, 2 અને 3, એટલે કે ક્યાં કઈ બાજુ હશે? તો કે નીચેની બાજુ હશે, એટલે કે અહીંયા છે, તો કે નીચેની બાજુ હશે. એટલે કે આકૃતિ કઈ આવશે? આવડી આ આકૃતિ આવશે. એટલે નિયમ કયો થશે? કે નિયમ કયો થશે? તો કે બસ 1 3/4 જેટલી આકૃતિ ફરશે, બરાબર છે? હવે આકૃતિ પેટર્ન જુઓ, શું કહે છે પેટર્ન? નીચેમાંથી જે પેટર્ન નિયમ અનુસાર ન હોય તેના પર નિશાની કરો અને તેને સુધારો, બરાબર છે? નિયમ પ્રમાણે હોય એ રાખવાની છે, નિયમ વગરની હોય એને કાઢી નાખવાની છે. તો કે નિયમ વગરની કઈ છે? તો એની પહેલાં આપણે આકૃતિની આપણે પેટર્ન જોવી
પડશે, એટલે કે પહેલાં ઉપર છે, પછી નીચે ગયું, પછી ઉપર ગયું, પછી નીચે ગયું, પછી ઉપર ગયું, પણ ફરીથી નીચે આવવું જોઈએ એની પહેલાં અહીંયા ઉપર છે. તો એનો મતલબ શું થયો કે આ ફૂલને આપણે નીચે દોરવું પડે, એટલે કે આ કૃતિ આ ખોટી છે. બરાબર છે, એટલે કે નિશાની કરીએ તો આપણે આ કૃતિ આવશે એને નીચે બાજુ કરવાનું, ફરીથી આ ઉપર બાજુ થશે, જે સાચી આકૃતિ છે. બરાબર છે, હવે આવડે આકૃતિ ઉપર આવીએ. આપણે પહેલાં 90 અંશ ઉપર છે, એટલે કે અહીંયા છે, પછી અહીંયા આવે છે, પછી અહીંયા આવે છે, પછી અહીંયા આવે છે, ફરીથી અહીંયા આવે છે, તો કે આ આકૃતિ ખોટી છે. બરાબર છે, જે એકચ્યુઅલી અહીંયા આવી જોઈએ. બરાબર છે, પછી અહીંયા આવે છે, એટલે કે આ આકૃતિને તમારે નીચે દોરી શકો છો. હવે આગળ વધીએ તો કે આમાં છેલ્લેથી જોઈએ. પહેલાં ઉપર છે, નીચે નીચે ઉપર, આ પક્ષીનું મોઢું ઉપર જઈશ, પછી નીચે જઈશ, પછી પાછું ઉપર જાય છે, એટલે કે શરૂઆત ક્યાંથી થાય છે, તો કે ઉપરથી. એટલે કે આપણે સૌથી છેલ્લા જોઈએ તો સૌથી મોઢું ક્યાં છે, નીચે, ઉપર, નીચે, ઉપર, હવે ફરીથી નીચે આવવું જોઈએ, તો એની બદલે ઉપર છે, એટલે કે આકૃતિ ખોટી છે. એટલે કે આકૃતિ તમારે ફરીથી અહીંયા દોરવાની રહેશે. હવે જોઈએ બાળકો, હવે ચોરસ કે ત્રિકોણ. હવે આકૃતિ સહેજ અઘરી તમને લાગે છે બાળકો કે નહીં? આમાં જરાક પણ આપણે આડુંઅવળું થશે તો ખબર પડશે. હવે જોઈએ તમે આકૃતિ કેવી છે, તો અહીંયા ત્રિકોણ છે, અહીંયા ચોરસ છે, અહીંયા ત્રિકોણ છે, તો અહીંયા શું આવવું જોઈએ, ચોરસ આવવું જોઈએ. તો આ આકૃતિમાં તમારે ચોરસ દોરવાનું છે. બરાબર, એટલે કે આ આકૃતિ ખોટી છે. ત્રિકોણ, ચોરસ, ત્રિકોણ, બરાબર છે કે નહીં? હવે આગળ વધીએ. જાદુઈ ચોરસ, તમે જાદુઈ ત્રિકોણ બનાવ્યા હતા તે યાદ છે, ચાલો આપણે જાદુઈ ચોરસ બનાવીએ. બાજુમાં આપેલા ચોરસને પૂર્ણ કરવા 46 થી 54 સુધીની સંખ્યાનો ઉપયોગ કરો. તો કે અહીંયા 46 છે. બાજુ કેવી રીતે, દરેક હારનો સરવાળો 150 થવો જોઈએ. બરાબર છે બાળકો, 150 થવો, દરેક અહીં દરેક હરોળનો સરવાળો કેટલો થવો જોઈએ, તો કે 150 થવો જોઈએ. હવે અહીંયા વિચારો 49 ને 47 આવી ગયા, તો 49 વત્તા 47 કરીએ, 9 ને 7, તો કે 16, વધી આવી 1, 4 ને 4, 8 ને 1, 9 96 થાય છે. હવે 150માંથી 96 બાદ કરવો, અમારે 150 કેવી રીતે મેળવવાના, તો કે પહેલાં આ બે સંખ્યાનો સરવાળો કરો, અહીંથી શરૂઆત કરીએ, આ બે 49 ને 47 બેનો સરવાળો કરો. એટલે કે પહેલાં બેનો સરવાળો કરીએ તો 49 વત્તા 47, એટલે કે 9 ને 7 16, વધી આવી 1 96. હવે જે આ જવાબ આવે છે એને 150માંથી બાદ કરો, એટલે કે 150 ઓછા 96, એટલે કે 10માંથી 4 6 જાય તો કેટલા વધે, 4, અહીંયા પાછો શું આવશે, તો કે 10 કો 9 આવશે, 9 ને 5 14 14, બરાબર છે, એટલે 14માંથી 9 જાય તો 5, અને અહીંયા મીંડું થઈ જશે, એટલે કે અહીંયા જવાબ કેટલો આવશે, 54 આવશે, એટલે કે અહીંયા 54 આવી ગયા. બરાબર છે, હવે અહીંયા 46 કરીએ, 46 ને 54 કેટલા થાય, તો કે 46 + 54, એટલે કે 6 ને 4 10, વધી આવી 1, 4 ને 5 ને 5 10, એટલે કે હવે 100 આવ્યા, તો 150માંથી 100 બાદ કરું તો કેટલા જવાબ આવશે, તો કે 50. બરાબર છે, એટલે કે અહીંયા 50 જવાબ આવી ગયો. જો કેટલું ઇઝી છે. હવે 52 ને 50 નો સરવાળો કરીએ, તો 52 વત્તા 50, એટલે 102, 150માંથી 102 બાદ કરીએ, તો કે 48 જવાબ આવશે, એટલે કે અહીંયા 48 આવી ગયા. બરાબર છે, જો 3 સંખ્યા તો મળી ગઈ ને, 48 50 અને 54. હવે 48 અને 49નો સરવાળો કરીએ, 48 વત્તા 49, 8 ને 9 17, વધી આવી 1, 4 ને 4 8 ને 1 9, 150માંથી 97 બાદ કરીએ, 97 બાદ કરીએ, તો કે 10માંથી 7 જાય તો 3, અને 9 વધશે, 9 ને 5 14, 14માંથી 9 જાય તો કે 5, એટલે કે 53, સોરી
त्रेपन अड़तालीस बराबर छे सौ એટલે કે પચાસ અને છેતાલીસ ને પચાસ છન્નું છન્નું એટલે કે દોઢસોમાંથી છન્નું જાય તો કેટલા આવશે તો કે ચોપન હવે એક જ સંખ્યા આપણી પાસે બાકી રહી છે તો કે હવે કઈ બાકી છે તો કે ત્રેપન વત્તા છેતાલીસ કરીએ ત્રેપન વત્તા છેતાલીસ છ ને ત્રણ નવ પાંચ ને ચાર નવ એટલે કે એકાવન આવશે અહીંયા આ રીતે તમે ચોરસ પૂર્ણ કરી શકો છો બરાબર છે ને મિત્રો હવે એ જ રીતે આ જાદુઈ ચોરસ બીજો છે વચ્ચે કેટલા આપ્યા છે પચીસ બરાબર છે તો અહીંયા પચીસ આપેલા છે તો કે હવે મારે દરેક સંખ્યાનો સરવાળો પંચોતેર થવો જોઈએ તો એક વાત પંચોતેરમાંથી આપણે પચીસ બાદ કરીએ કેટલા વધશે તો કે પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય સાતમાંથી બે જાય તો પચાસ એટલે કે તમે અહીંયા ચોવીસ પણ લખી શકો અહીંયા છવ્વીસ લખી શકો બરાબર છે એટલે કે ચોવીસ પચીસ છવ્વીસ આવી ગયા તમારે ક્યાંથી ક્યાં ઉપયોગ કરવાનો છે તો કે એકવીસથી ઓગણત્રીસ બરાબર છે હવે દરેક સરવાળો પંચોતેર થવો જોઈએ એટલે પંચોતેરમાંથી તમે છવ્વીસ બાદ કરો તો કે દસ પંદરમાંથી છ જાય તો કેટલા વધે નવ અને છમાંથી બે જાય તો કે ચાર ઓગણપચાસ વધશે એટલે કે તમે ઓગણપચાસ અહીંયા છવ્વીસ આવ્યા તો કે તમે કેવી રીતે કરી ખો તો કે ત્રેવીસ અહીંયા ત્રેવીસ લખો ત્રેવીસ છવ્વીસ ત્રેવીસ ને છવ્વીસ કેટલા થશે તો કે છ ને ત્રણ નવ ઓગણપચાસ ઓગણપચાસ પંચોતેરમાંથી બાદ કરો પાંચ ને નવ પાંચમાંથી નવ જાય એટલે કે પંદરમાંથી નવ જાય તો કેટલા વધશે છ બરાબર છે એટલે કે છવ્વીસ વધશે આ તમે અહીંયા સંખ્યા લખી લઈએ આપણે ચોવીસ પચીસ છવ્વીસ બરાબર છે આ મેં તમને હિંટ આપી છે તમારે એ જ રીતે દાખલો કરવાનો રહેશે આ દાખલો મેં તમને કરાવ્યો છે હવે તમારે જાતે આ કરવાનો રહેશે હોમવર્કમાં બરાબર છે મેં ટેકનિક કરાવી યાદ આવી અહીંયા ચોવીસ આવશે પચીસ આવશે અહીંયા છવ્વીસ આવે બધાનો સરવાળો કેટલો થવો જોઈએ પંચોતેર થવો જોઈએ અને કેટલી સંખ્યાનો ઉપયોગ કરવાનો છે ખાલી એકવીસથી ઓગણત્રીસ બરાબર છે જાદુઈ ષટકોણ આપેલ ષટકોણમાં સંખ્યાઓની પેટર્ન જુઓ તેની દરેક બાજુ પર બે વર્તુળ તથા એક ચોરસખાનું આપેલું છે બરાબર છે દરેક ચોરસખાનામાં તમને જે સંખ્યા મળે છે તે ખાનાની બંને બાજુના વર્તુળમાં આપેલ સંખ્યાનો ગુણાકાર છે જેમ કે ચૌદ સત્તા અઠ્ઠાણું ચૌદ પંચા સિત્તેર તેર પંચા પાંસઠ બરાબર છે તેર દુ છવ્વીસ દસ દુ તો કે વીસ દસ સત્તા તો કે સિત્તેર બરાબર છે આ રીતે આખું ષટકોણ આપેલું છે હવે એમ કહું છું કે તેર પંચા પાંસઠ થાય તો અહીંયા તમે દસ સત્તા અહીંયા દસ લખો ગુણ્યા સાત દસ સત્તા સિત્તેર બરાબર છે એ જ રીતે તમારે આ ષટકોણનો ઉપયોગ કરીને જવાબ આપવાનો છે તો કેવી રીતે થાય તો કે હવે હું કહું છું કે આ બે વર્તુળ છે એનો ગુણાકાર મારા વચ્ચે જ હોય છે તો અગિયાર નવા નવ્વાણું પછી અગિયાર છક છાસઠ બરાબર છે એ જ રીતે તમારે ઉપયોગ કરવાનો છે બાળકો હવે અહીંયા સત્તર છક હવે આપણે અહીંયા સત્તર ગુણ્યા છનો ગુણાકાર કરીએ તો કેટલો આવશે તો સત્તર ગુણ્યા છ સાત છક બેતાલીસ વધી આવી ચાર છ એકા છ અને એક વત્તા ચાર એટલે છ ને ચાર દસ એટલે કે અહીંયા એકસો બે આવશે અહીંયા નવ્વાણું આવશે અહીંયા છાસઠ આવશે અહીંયા એકસો બે આવશે હવે સત્તર સત્તા સત્યાવીસ સત્યા ઓગણપચાસ વધી આવી એક સાત ને એક ઓગણપચાસ સાત ને ચાર અગિયાર એકસો ને ઓગણીસ આવશે હવે અહીંયા એમ કહું છું કે કેટલા નવા એકસો આઠ થાય તો કે બાર નવા એકસો આઠ થાય નવ દુ અઢાર વધી આવી એક નવ એકા નવ ને એક દસ એટલે કે અહીંયા બાર આવશે અને બાર સત્તા ચોર્યાસી આવશે એટલે કે કઈ કઈ સંખ્યા મળી જાદુ ષટકોણમાં તો અગિયાર નવા નવ્વાણું અગિયાર છક છાસઠ એકસો બે એકસો ઓગણીસ ચોર્યાસી બાર આ તમારી જાદુ ષટકોણમાં સંખ્યાઓ મળી છે હવે આ ષટકોણ જોઈ લઈએ આપણે
बराबर छे के तेर हवे छ चौक तेर छक केटला थाय तो के तेर छक 78 थाय छे 6 18 વધી આવી 1 6 1 6 ને 7 એટલે કે અહીંયા 13 છક 78 થશે હવે આપણે ખબર કેમ પડે કે અહીંયા શું લેવાનું છે તો કેટલા 8 104 થાય તો કે 13 8 13 ગુણ્યા 8 8 3 24 વધી આવી 2 8 1 8 ને 2 10 એટલે કે 13 અહીંયા આવશે 6 અહીંયા આવશે એટલે કે 13 6 78 6 ચોક કેટલા થાય ખબર જ છે 24 હવે કેટલા ચોકુ 64 થશે તો કે 16 ચોકુ 64 થશે તો 16 8 કેટલા થશે 6 8 48 વધી આવી 4 8 1 8 ને 4 12 128 અહીંયા વચ્ચે આવશે બરાબર છે હવે 88 તો કે 64 જવાબ આવશે આ રીતે જાદુઈ ષટકોણ આપણે કર્યો છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંખ્યાઓ અને સંખ્યાઓ વિશે ભણશું ત્યાં સુધી તમારી પોતાની તબિયતનું ધ્યાન રાખજો આભાર મિત્રો